હાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચને અવિશ્વાસની દરખાસ્તથી હટાવવાનો મામલો સામે આવ્યો છે। વેજલપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાવિકાબેન જશવાણીને વહીવટી કામમાં કોઈ સૂઝ ન હોય પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જે બે તૃતીયાંશથી મંજૂર થઈ ગઈ હતી। આથી મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર થવું પડ્યું। વેજલપુર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચને સરપંચ તરીકેનો ચાર્જ હાલ સોંપવામાં આવ્યો છે। પંચમહાલની આ ઘટના છે કે જેમાં મહિલા સરપંચને વહીવટી કાર્યો અને પંચાયતના કાર્યોમાં કોઈપણ પ્રકારની કુનેહ અથવા તો કોઈપણ પ્રકારની સૂઝ ન હોવાની દરખાસ્ત કરવામાં આવી હતી। આ દરખાસ્ત ગ્રામ પંચાયતમાં રજૂ કરવામાં આવી, ત્યારબાદ બહુમતીથી આ દરખાસ્ત બે તૃતીયાંશની બહુમતીથી પસાર થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સરપંચ ભાવિકાબહેન જશવાણીને સરપંચ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। તો અત્યારે તેમના સ્થાન પર ડેપ્યુટી સરપંચને સરપંચ તરીકે નિમવામાં આવ્યા છે। કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતની આ બનાવ છે કે જે વેજલપુરના સરપંચ તરીકે ભાવનાબેન ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે તેમના સમક્ષ આ પ્રકારની અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી અને બહુમતીથી આ દરખાસ્ત પસાર થતા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો। ફોનલાઈન પર સંવાદદાતા વિવેક સુથાર જોડાયા છે। વિવેક, સરપંચ ભાવિકા જશવાણી કે જેમને સરપંચ પદ પરથી હટાવવામાં આવ્યા છે, શું કારણ હતું, અવિશ્વાસની દરખાસ્ત શા માટે પસાર કરવામાં આવી અને હાલ જે સરપંચ તરીકે ડેપ્યુટી સરપંચને જે નિમવામાં આવ્યા છે તેમની વિશે વધુ માહિતી આપશો? હાલ જણાવી દઉં કે વેજલપુર કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ભાવિકાબેન જશવાણી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ હતી। તે દરમિયાન આજરોજ તાલુકા પંચાયતના અધિકારીઓ સાથે મળી અને અવિશ્વાસની દરખાસ્ત સામે પ્રસ્તાવ મૂક્યો હતો અને આજરોજ મંજૂર થવા પામ્યો છે, જેના કારણે ભાવિકાબેન જશવાણીને સરપંચ પદેથી બરતરફ કરવામાં આવે। તેમજ ઇમરાન બાંડી જે ડેપ્યુટી સરપંચ છે તેમને સરપંચ પદે આગામી 3 દિવસમાં વહીવટી કાર્ય પૂર્ણ થયા બાદ ચાર્જ આપવામાં આવશે। આ ભાવિકાબેન જશવાણી સામે સન્મુખ્યશાહી તેમજ અનાવડત મુજબ કામ કરવાના જેવા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને લઈને જે સભ્યો હતા એ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને આજરોજ તેને સરપંચ પદેથી વહીવટી તંત્રે ખસેડવામાં આવ્યા છે અને હાલ ડેપ્યુટી સરપંચને આગામી 3 દિવસમાં સરપંચનો ચાર્જ આપશે। જી જી બિલકુલ વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ।